ઢોરના ત્રાસને ડામવા એએમસી હવે બાઉન્સરો રાખશે. એએમસીએ ઢોર પકડવા આ નીતિ હાઈકોર્ટમાં રજૂ કરી. અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં રખડતા ઢોરના મુદ્દે થયેલી જાહેર હિતની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં હાઈકોર્ટના નિર્દેશ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામું દાખલ કર્યું છે અને ઢોર પકડવાની નીતિ રજૂ કરી છે. કોર્પોરેશને ઢોરના ત્રાસને ડામવા બાઉન્સર રાખવાનો નિર્ણય લીધો છે, જેના માટે સ્ટેટ લીગલ ઓથોરિટીએ 96 જેટલા હોટસ્પોટ નક્કી કર્યા છે, જ્યાં ઢોરનો ત્રાસ વધુ હોય છે. આ તમામ સ્થળો પર કોર્પોરેશન બાઉન્સર રાખશે. તો બીજી તરફ રખડતા ઢોરથી મૃત્યુ પામેલા કેસમાં સહાય માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં રખડતા ઢોરના કારણે થઈને અનેક લોકો અકસ્માતોનો ભોગ બનતા હોય છે, ત્યારે હવે શહેરમાં આ પ્રમાણે બાઉન્સરો રાખવાથી આ મુશ્કેલી ઘટશે કે કેમ તે એક સવાલ. રાજ્યના પેપર ડમી કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. યુવરાજસિંહ સામે આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે. રાજ્યમાં સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ મામલે ભાવનગર પોલીસે કરાયેલી ધરપકડમાં મોટો ભાંડો ફૂટ્યો છે. આરોપીઓ ડમી ઉમેદવારનો ઉપયોગ કરીને કમાણી કરવામાં આવતી હતી. યુવરાજ દ્વારા નામ છુપાવવાની શરતે રૂપિયા લીધા હોવાનો દાવો તેમના નજીકના જ બિપિન ત્રિવેદી નામના ભાવનગરના શિક્ષકે કર્યા હતા. ત્યારે યુવરાજસિંહ જાડેજા સામે આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. બિપિન ત્રિવેદી વર્ષમાં 3 મહિના કપાત પગારે રજા ભોગવે છે, તો આ સાથે જ કરાઈ એકેડમીમાંથી ટ્રેની PSIની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે બગદાણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું પણ નામ ખુલતા તે ફરાર છે. એવામાં આરોપ લગાવનાર બિપિન ત્રિવેદી અને કરાઈ એકેડમીના ટ્રેની PSIની અટકાયત અને પૂછપરછમાં અનેક નવા લોકોના નામ બહાર આવી શકે છે. પ્રશ્નપત્રના સમયને લઈ તલાટીની પરીક્ષામાં હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે. ઉમેદવારોએ માંગણી કરી હતી તે અંગે તેમણે ટ્વીટ કરી માહિતી આપી. તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈને 7 મહિના રોજ લેવાની જાહેરાત કરાઈ છે, ત્યારે 7 મહિના રોજ યોજાનાર તલાટીની પરીક્ષા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. તલાટીની પરીક્ષામાં 12:30 વાગે જ પ્રશ્નપત્ર આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી છે. તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારોએ અગાઉ વહેલું પેપર આપવા માટે રજૂઆત કરી હતી, ત્યારે આ અંગે હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. પરીક્ષા શરૂ થવાના નિયત સમયે જ પેપર આપવામાં આવશે. એ પહેલાં અંગૂઠાનું નિશાન ઉમેદવારની સહી કરવા માટેનો સમય આપવામાં આવશે. સંમતિપત્રકને લઈ હસમુખ પટેલે ફરીથી અપીલ કરી છે ઉમેદવારોને કે સમય કરતા વહેલા સંમતિપત્ર ભરી લેવામાં આવે, જેથી કરીને પાછળથી ઉમેદવારો બાકી ન રહી જાય. ગુજરાતમાં આપની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. હવે સુરતમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની અટકાયત કરવામાં આવી હતી. છેલ્લા 3-1 દિવસથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને નવા નવા ઝટકા લાગી રહ્યા છે. સુરત કોર્પોરેશનના 10 કોર્પોરેટર ભાજપમાં ભળી ગયા છે. ત્યારબાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની કુલસચિવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાનની ડિગ્રી માગવા મુદ્દે માનહાનિની ફરિયાદ કરી છે. ત્યારે આજે સુરતમાં આપના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની ક્રાઇમ બ્રાન્ચે ભાજપ નેતા પર હર્ષ સંઘવી વિવાદિત કોમેન્ટ બદલ અટકાયત કરી હતી. જો કે પૂછપરછ બાદ જામીન મળ્યા હતા. તો અટકાયત બાદ ઇટાલિયાએ કહ્યું હતું કે આપનો હું ઈમાનદાર સૈનિક છું, લડતો રહીશ. તો ગોપાલ ઇટાલિયા જ્યારથી રાજકારણમાં આવ્યા છે ત્યારથી વિવાદોમાં પણ રહ્યા છે. 2017થી અત્યાર સુધીમાં તેઓની સામે 8 ગુના નોંધાઈ ચૂક્યા છે. કોર્ટે ફરી સિસોદિયાની કસ્ટડી વધારી દીધી છે. મનીષ સિસોદિયા 27 એપ્રિલ સુધી CBI અને 29 એપ્રિલ સુધી ED કસ્ટડીમાં રહેશે. કોર્ટે દારૂનીતિના કેસમાં જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની કસ્ટડી ફરી એકવાર લંબાવી છે. મનીષ હવે 27 એપ્રિલ સુધી ED કસ્ટડીમાં અને 29 એપ્રિલ સુધી CBI કસ્ટડીમાં રહેશે. લીકર પોલિસીના મામલામાં ED મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. તે જ સમયે CBI અનિયમિતતાના કેસની તપાસ કરી રહી છે. બંને કેસમાં સિસોદિયાની કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. 3 એપ્રિલે કોર્ટે સિસોદિયાની 17 એપ્રિલ સુધી CBI કસ્ટડી મંજૂર કરી હતી. કોર્ટ સિસોદિયાની જામીન અરજી પર 18 એપ્રિલે સુનાવણી કરશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા મની લોન્ડરિંગના કેસને લઈને ED કસ્ટડીમાં છે. CBI દ્વારા 8 કલાકની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સુરત અમદાવાદ બાદ હવે વડોદરાના રસ્તા ઉપર ભ્રષ્ટાચાર ઉખાડો પડ્યો, જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. વડોદરાના ભાયલીમાં હજુ તો ઉનાળો જામ્યો નથી, ત્યાં તો ગરમીની અસર રસ્તા ઉપર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીને કારણે રસ્તા પર જાણે કેમિકલ ઢોળાયું હોય તેમ આજે ડામર પીગળવા લાગ્યો હતો. રસ્તો બનાવવા માટે વપરાયેલો ડામર પીગળી જવાથી ચાલીને જનારા અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. તો આ અંગે
અંગે ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ભરવામાં ના આવ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. સામાન્ય રીતે રોડ બનાવતી વખતે કાળજી રાખવામાં આવતી હોય છે અને એક પછી એક લેયર પાથરીને રસ્તો બનાવવામાં આવતો હોય છે. આઈસ્ક્રીમની જેમ પીગળી રહેલા રસ્તાઓએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની પોલ ખુલ્લી પાડી દીધી છે, ત્યારે હવે સમગ્ર મામલે કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું. લાખો અમદાવાદીઓના જીવને જોખમમાં મુકનાર હટકેશ્વર બ્રિજના આરોપીઓ હજી પણ ભૂગર્ભમાં છે. 3 દિવસ વીત્યા પરંતુ આરોપીઓનો કોઈ અતોપતો લાગ્યો નથી. હટકેશ્વર બ્રિજ મામલે ગુનો નોંધાયા બાદ ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા 24 કલાકમાં જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરો અને અધિકારીઓ તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટી એસોસિએશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના અધિકારીઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ મહેસાણા ખાતે ઓફિસો આવેલી છે. આજે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ ઓફિસ બહાર તાળા જોવા મળ્યા હતા. હાલ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં આરોપીઓની તપાસ છે પોલીસે હાથ ધરી છે. સાથે જ પ્રજાના ટેક્સના પૈસા ચાઉકરી જનાર અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સાથે પણ છેતરપિંડી કરનાર આરોપીઓ હવે ડરના માર્યા નાસ્તા ફરી રહ્યા છે. માતૃભાષાની સ્કૂલો હાલ મરણ પથારીએ પડી છે, જેના કારણે પાયાનું શિક્ષણ આપતી 700 જેટલી શાળાઓ છે તે બંધ થઈ ગઈ છે. ગુજરાતમાં માતૃભાષા ગુજરાતી શાળાઓને જ મૃત્યુઘંટ વાગી રહ્યું છે અને તેમાં જાણે સરકારી ગ્રાન્ટેડ શાળાઓનો સુરજ પણ અસ્ત થવા જઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાતમાં માતૃભાષાની સ્કૂલો મરણ પથારીએ છે. તેમાં ગ્રાન્ટેડ શાળાઓની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં 207થી વધુ ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ગઈ છે તો 120થી વધારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓને તાળા લાગ્યા છે. આ ઉપરાંત 700થી વધુ પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે. શાળાઓ બંધ થવા પાછળના અનેક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે, જેમાં એક શિક્ષકોની ઘટ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના કારણે ગુજરાતી શાળાઓ ઘટી રહી છે. અંગ્રેજી માધ્યમનો વધી રહેલો ક્રેઝ આ શાળાઓ બંધ થવા પાછળનું કારણ છે. તો બીજી બાજુ વાલીઓ પોતાના બાળકોને વિદેશ મોકલવા માંગે છે, તેની ગેલછાના કારણે વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકી રહ્યા છે. સુરતમાં મેટાસ સ્કૂલનો LC આપવાનો વિવાદ વકર્યો છે. 8 વિદ્યાર્થીઓના વાંકે આખી શાળાને દંડ થયો છે. 12 એપ્રિલે સુરતમાં મેટાસ સ્કૂલની દાદાગીરી સામે આવી હતી, જેના કારણે 8 માસૂમ વિદ્યાર્થીઓની આંખમાંથી આંસુ સરી પડ્યા છે. શાળા અને વાલીઓ વચ્ચેના વિવાદે દેશના ભવિષ્ય કહેવાતા બાળકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. 8 વિદ્યાર્થીઓએ ફી ન ભરતા શાળા દ્વારા તેમને LC પકડાવી દેવામાં આવ્યું હતું, જેને લઈને શાળા સામે દંડાત્મક કાર્યવાહી થઈ અને શાળામાં 2 દિવસની રજા જાહેર કરાઈ હતી. જોકે આ નિર્ણયના પગલે અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ શાળાના સમર્થનમાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં શાળામાં પહોંચ્યા હતા. તો 8 વિદ્યાર્થીઓના વાલીઓએ આક્રોશિત થઈને કહ્યું છે કે શાળા પોતાની મનમાની નથી કરી શકતું, જ્યારે બીજી તરફ અન્ય વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાના નિર્ણયને સમર્થન આપ્યું છે. વડોદરામાં ટ્રેક્ટર ખરીદીને લઈને મસમોટો ભ્રષ્ટાચાર થયો છે, જેમને લઈને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી છે. વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતમાં 1 વર્ષ અગાઉ 112 જેટલા ટ્રેક્ટરની ખરીદી એક જ એજન્સી પાસેથી કરવામાં આવી હતી. TDO દ્વારા ડભોઈની એક જ એજન્સી પાસેથી બજાર કિંમત કરતાં 1 લાખ જેટલી વધુની રકમનો કોટેશન મંગાવી ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટીઓ પાસેથી કોટેશનની રકમના ચેક મંગાવી લીધા હતા, જે કે CMO કૌભાંડની ગંધ આવી જતા તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે હવે મોડે મોડે જાગેલા જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી સાથે આવેદનપત્ર આપ્યું છે. તો તપાસનો અહેવાલ 17 ડિસેમ્બરના રોજ પંચાયતના નાયબ સચિવને સુપરિત કરી દેવાયો છે, છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં કોંગ્રેસે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરતમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા છે. અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના હકનું અનાજ બારોબાર વેચી દેવાની ઘટના સામે આવી છે. સુરતના ઉતરાણ વિસ્તારમાં સરકારી અનાજ ટેમ્પામાં ભરીને બારોબાર વેચવા જાય તે પહેલાં ઝડપાઈ ગયા હતા. સુરતમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા છે. ગરીબોના હકનું અનાજ દુકાનદારો દ્વારા બારોબાર વેચી દઈ પોતાના ગજવા ભરતા હોવાની ઘટના સતત સામે આવી રહી છે. ત્યારે ફરીવાર આવી જ ઘટના સુરતના ઉતરાણ વિસ્તારમાં સામે આવી છે. ઉતરાણ વિસ્તારમાં સરકારી અનાજ ભરી જઈ રહેલા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. કોઈપણ લોકોને શંકા ન પડે તે રીતે પેકબંધ ટેમ્પોની અંદર ગરીબોના હકનું અનાજ બારોબાર વેચવા જતા હતા તે દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ઉતરાણ પોલીસે અનાજ ભરેલો ટેમ્પો પોલીસ મથકે લાવીને ડ્રાઈવરને ડિટેન કરીને કાર્યવાહી શરૂ કરી છે.
હવે આગળની તપાસ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવશે। અમદાવાદીઓએ હવે સાચવવાની જરૂર આવી ગઈ છે, કારણ કે ગુજરાતમાં સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ પ્રથમ આવ્યું છે। દેશની રાજધાની દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની છે। શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે। રાજ્યના સૌથી પ્રદૂષિત 10 શહેરોમાં અમદાવાદ, અંકલેશ્વર, રાજકોટ, જામનગર, વાપીનો સમાવેશ થાય છે। એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા પ્રમાણે અમદાવાદમાં સૌથી વધુ પ્રદૂષણ છે। અમદાવાદની એર ક્વોલિટી અન્ય શહેરોની સરખામણીમાં નબળી છે, જ્યારે અમદાવાદની બાજુમાં આવેલા ગાંધીનગરમાં શુદ્ધ હવા જોવા મળી છે। કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગના રિપોર્ટ અનુસાર આખા ગુજરાતમાં પ્રદૂષણ મામલે અમદાવાદ શહેર અવ્વલ નંબરે છે। અમદાવાદ શહેર ગુજરાતનું પ્રથમ નંબરનું પ્રદૂષિત શહેર બન્યું છે। અમદાવાદના વટવા વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ હોવાનું સામે આવ્યું છે। પાટણમાં એક અનોખો ડાયરો યોજાયો હતો, જેમાં કીર્તિદાન ગઢવી પર હાજર લોકોએ રોટલા અને રોટલીઓનો વરસાદ કર્યો હતો। સામાન્ય રીતે લોકડારો યોજવામાં આવે ત્યારે કલાકાર પર રૂપિયાનો વરસાદ કરવામાં આવતો હોય છે, પરંતુ પાટણમાં રોટલિયા હનુમાન મંદિરના પ્રથમ પાટોત્સવમાં રૂપિયાના વરસાદની સાથે રોટલી અને રોટલાનો વરસાદ કરવામાં આવ્યો હતો। આ લોકડાયરામાં કીર્તિદાન ગઢવી ઉપસ્થિત હતા અને તેમના પર રોટલા રોટલીનો વરસાદ કરાયો હતો। 50,000 જેટલા રોટલા રોટલી એકઠા થયા હતા, જેનો ઉપયોગ અબોલ પશુઓ માટે કરવામાં આવશે। તો ડાયરાની આમંત્રણ પત્રિકામાં અનોખી ખાસ નોંધ લખવામાં આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે ડાયરો જોવા માટે પ્રવેશ ફી પેટે એક બાજરીનો રોટલો કે પછી ઘઉંની રોટલીઓ ફરજિયાત લાવવી। અહીં હાજર જે ભાવિકો હતા તેમણે 10 લાખની ઘોળ કરી હતી અને 50,000 જેટલી રોટલા અને રોટલીઓનો વરસાદ કર્યો હતો।